गणेश महोत्सव में 5 दिवस गणपति जी ने रंगे चंगे पूजा बाद एज मूर्तियों की रजड़ती स्थिति आ तस्वीर में जोवा मळी रही छे। आ तस्वीर छे दमणनी। दमणना दरिया किनारे विसर्जन बाद मूर्तियों की दुर्दशा जोवा मळी रही छे। किनारा पर अनेक मूर्तिओ शत विशत हालत में रजड़ती मळी आवी छे, जेनाथी भक्तों की लागणी पण दुभाई छे। लोको गणेशजी की मूर्ति घरे लावीने तेनी पूजा अर्चना करे छे, परंतु विसर्जन बाद तेज मूर्तिओ थी जे दुर्दशा सामे आवे छे। प्लास्टर ऑफ पेरिस नी मूर्तिओ पाणी मां पीगळती न होवाथी दर वर्षे विसर्जन बाद नदी अने दरिया किनारे आवी दयनीय हालत मां मूर्तिओनी परिस्थिति जोवा मळती होय छे, अने आपणे जाणीए अजाणीए श्रीजीनुं अपमान करता होईए छे। आथी ज महोत्सव पहेला लोकोने माटीनी मूर्तिओनुं स्थापन करवानो आग्रह करवामां आवे छे। राजकोटना मोरबी रोड पर चौंकावनारी घटना सामे आवी छे। विष्करण लागता एक युवक तार पर लटकी रह्यो छे। पतरानुं माप लेवा ते जई रह्यो हतो ने त्यां तेने करंट लाग्यो। इजाग्रस्त युवक ने सारवार माटे खसेडवामां आव्यो होवानी माहिती सामे आवी रही छे। जोई शकाय छे के माप लेवा माटे ते ऊपर चढ्यो हतो अने त्यां तेने विष्करंट लाग्यो अने आजे दृश्यो सामे आव्या छे। हाल आ इजाग्रस्त युवक ने सारवार माटे खसेडवामां आव्यो छे। घटना आ घटना जे सामे आवी छे राजकोटनी मोरबी रोड पर चौंकावनारी आ घटना सामे आवी छे। अंकित तमारी साथे फोन लाइन पर संवाददाता जोड़ाया छे। अंकित, जे आ घटना बनी छे, आ युवक कोण हतो अने कया प्रकारनी आ घटनाथी हाल तेनी स्थिति केवी छे? ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના મોરબી રોડ પર આવેલા સેટેલાઇટ ચોકનો આજે છે બનાવ છે તે સામે આવ્યો છે। આ સમગ્ર મામલે યુવાન છે તે મેજરમેન્ટથી પતરાનું માપ લઈ રહ્યો હતો અને ત્યારે જે પોતે જે છે તે વીજ તારને અટકી જતા તેને શોર્ટ લાગ્યો હતો અને ત્યારબાદ વિડીયોમાં પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે તે તાર ઉપર છે તે ચોંટી જાય છે અને બાદમાં જે સ્થાનિકો છે તેમના દ્વારા તેને નીચે ઉતારવામાં આવે છે અને હાલ અત્યારે 108 ની મારફતે તેને તાત્કાલિક અસરથી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। બીજી જો વાત કરવામાં આવે તો હાલ જે પોલીસ સૂત્રો જે બાબતે જણાવી રહ્યા છે કે જે આ યુવક છે તેની હાલત હાલ અત્યારે ગંભીર જોવા મળી રહી છે। સમગ્ર મામલે પોલીસ છે તે પણ હોસ્પિટલ ખાતે દોડી ગઈ છે। ત્યારે આ યુવક કોણ છે તે તમામ માહિતી છે તે થોડીક વાર બાદ પોલીસ તરફથી આપવામાં આવશે। અંકિત, આભાર માહિતી બદલ। અરવલ્લીથી સમાચાર આવી રહ્યા છે કે જ્યાં જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। ભારે ઉકળાટ બાદ વરસાદના કારણે ઠંડક જોવા મળી છે। મોડાસા વિસ્તારમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે। ભીલોડા તાલુકામાં પણ પવન સાથે વરસાદ વરસ્યો છે। સુરતના ઉમરા ગામે બે જૂથો વચ્ચે પથ્થરમારો થયો। જમીનમાં માટી પુરાણ મામલે પથ્થરમારો થયો। જાહેરમાં એકબીજા પર લાકડીઓ વડે મારામારી કરી સમગ્ર વિસ્તારમાં અફરાતફરી આ ઘટનાને લઈને જોવા મળી। પીપલોદ પોલીસ લાઇન પાસે હંગામું થયું છે। ઉમરા પોલીસે 4 લોકોની આ સમગ્ર મામલે અટકાયત કરી છે। મેં ખાલી મારા ભાઈની ટ્રેક્ટરની ટોલી ફસાયેલી હતી ને તો એ લેવા આવેલા હતા તો સામેવાળા માણસો છે ને તે સામે લાકડીઓ લઈને ઊભા હતા કે અહીંયાથી ટોલી પણ નહીં હટે ને ટ્રેક્ટર પણ નહીં મળે એવું કરીને ઊભા હતા ત્યાં। અમે ખાલી એમને એટલું કીધું કે અમને ટોલી આપી દો, અમે ઝઘડો કરવા નથી માંગતા, તો એ લાઠીચાર્જ કરવા માંડી ગયા અમારા પર। સમાચારોમાં હાલ ચૂકાય છે।